નમસ્કાર દર્શક મિત્રો હું છું સુમલેરીમાંથી ડૉક્ટર મનીષ ભટ્ટ અને આજે મારે પ્રોબાયોટિક પર જે નવા ઇન્વેન્શન થયા છે એની વાત કરવી છે આ કોરોનાના સંક્રમણથી બચવા માટે અને જે લોકો કોરોના મુક્ત થયા છે એટલે કે પોસ્ટ કોવિડ હવે કોવિડ પછી એમના બોડીને જે નુકસાન થયું છે એને ટ્રીટમેન્ટ જે કરવાની છે તો એ બાબતમાં જે પણ નવા સંશોધનો અત્યારે થયા છે એના પર આજે મારે કંઈ કહેવું છે અને એ ખૂબ જ મારો આખો વિડીયો તમે આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે છેલ્લે સુધી તમે જોશો તો એ ખ્યાલ આવશે કે આ કોરોનાની ટ્રીટમેન્ટ કરવા માટે અથવા જે લોકો એ ઓલરેડી કોરોના થયો અને મટી ગયો છે અને હજુ પણ શરીરમાં કેટલીક તકલીફો એમને રહી છે તો આ તદ્દન નવું હમણાં જ જૂન મહિનાનું જે નવું રિસર્ચ થયું છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું અને એ રિસર્ચ છે પ્રોબાયોટિક્સ ઉપર કુલ ત્રણ રિસર્ચ પેપર એ રજૂ થયા છે અને આ રિસર્ચ પેપરો ખૂબ જ સાયન્ટિફિક રીતે એ પબ્લિશ થયા છે અને એનો મેં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે એની અંદર આઈસીએમઆરના અને પ્રોબાયોટિક એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડૉક્ટર એન કે ગાંગુલી અને ડૉક્ટર નિર્જા આ બંનેએ બહુ સરસ માહિતી એ આપી છે કે પ્રોબાયોટિક્સનો રોલ અત્યારે શરીરમાં શું છે તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે હાલમાં આપણે આયુર્વેદિક ઉકાળા અન્ય વિટામિન્સ મિનરલ્સ આપણે અત્યારે ઝીંક પણ લઈ રહ્યા છે અને એ સિવાય આયુર્વેદિક ઘણા લોકો દવા લઈ રહ્યા છે ઘણા લોકો ગરમ પાણી થોડી થોડી વારે પી રહ્યા છે કેટલાક લોકો કહે છે કે ઊંઘ અને યોગા કરો આ બધું જે પણ આપણે કરી રહ્યા છીએ ને એ આપણી ટોટલ ઇમ્યુન સિસ્ટમનો થર્ટી પર્સન્ટ પોર્સન છે એ લોકોનું રિસર્ચ હમણાં એવું કહે છે કે તમારી જે સેવન્ટી પર્સન્ટ જે ઇમ્યુનિટી છે ને એ તમારા પેટમાં છે એટલે કે ગટમાં છે ગટની અંદર મોટું આંતરડું અને નાનું આંતરડું બે આંતરડા આવેલા છે આપણે જે પણ કંઈ કહેવાય કે આ મિનરલ્સ લઈ રહ્યા છે કે વિટામિન્સ લઈ રહ્યા છે અથવા આપણા ઇમ્યુનિટી બુસ્ટર્સ આપણે જે પણ કંઈ લઈ રહ્યા છે પરંતુ એ પચે છે ક્યાં એનું પાચન જે છે એ જઠરમાં થઈને નાના આંતરડું ને મોટા આંતરડામાં કારણ કે નાના આંતરડા અને મોટા આંતરડામાં કેટલાક એન્ઝાઇમ્સ છે કેટલાક મિનરલ્સ એબ્સોબ કરવાના છે કેટલાક વિટામિન્સ એબ્સોર્બ કરવાના છે અને એબ્સોર્બ થયા પછી એને જે જગ્યાએ જરૂર છે ત્યાં એને મોકલવાના છે આ જે રોલ જે છે તો એ રોલ ભજવવા માટે ભગવાને આપણને શરીરમાં ગુડ બેક્ટેરિયા આપ્યા છે લગભગ હંડ્રેડ ટ્રિલિયન ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં છે અને જ્યારે આનું પ્રમાણ ઇમ બેલેન્સ થાય કારણ કે બાળક નાનું જન્મે ને એને માતાના કુકમાંથી બહાર નીકળે ને ત્યારે જ એ પ્રોબાયોટિક બેક્ટેરિયા લઈને જ જન્મે છે એટલે ભગવાને એ ગિફ્ટમાં આપે જ છે પરંતુ આપણી ખોટી આદતોને કારણે આ બેક્ટેરિયા આપણે ક્રમશઃ જેમ જેમ ઉંમર થાય ને એ ગુમાવતા જઈએ અને બેક્ટેરિયા એટલે આપણા મગજમાં એમ કે બેક્ટેરિયા એટલે ખરાબ વસ્તુ બેક્ટેરિયા બે પ્રકારનો હોય એક સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા આપણે બેક્ટેરિયા અહીંયા આપણે સારા બેક્ટેરિયાની વાત કરીએ છીએ જે આપણા શરીરને ઉપયોગી બેક્ટેરિયા છે અને આખું વિશ્વ અહીંયા આપણે ગુડ બેક્ટેરિયાની વાત કરીએ છીએ અને ગુડ બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સ મિત્રો આપણા ભોજનમાં વર્ષોથી ઈડલી સંભાર અંડવું ઢોકળું આ બધા પ્રીબાયોટિક્સ કહેવાય આ પદાર્થ અને એ આપણા શરીરને જે ઉપયોગી બેક્ટેરિયા છે ને એનો ખોરાક છે એટલે અઠવાડિયામાં એક વખત આપણા આથાવાળો ખોરાક આપણા વડવાઓ આપણને ખાવાનું શીખવાડીને ગયેલા એ લોકોને પણ એવું નહોતું ખબર કે આને પ્રોબાયોટિક કહેવાય પણ એ લોકોને એટલી ખબર હતી કે આવું ખાવાથી અંદર જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને આ શરીર ચલાવવા માટે એટલે કે શરીરની બાયોકેમિસ્ટ્રી ચલાવવા માટે આ પ્રોબાયોટિક બેક્ટેરિયાની જે વસાહત છે સો ટ્રિલિયન બેક્ટેરિયા છે અને એ લગભગ એક હજાર સ્ટ્રેઇન એટલે કે એક હજાર એની ઉત્પત્તિ સ્થાન છે એક હજાર સ્ટ્રેઇનના બેક્ટેરિયા છે અને જે બેક્ટેરિયા શરીરને નુકસાન કરે ને એવા હોય ને એને પેથોજન કહેવાય એ અને ઘણીવાર ઉપયોગી બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય અને નકામાં હાર્મફુલ બેક્ટેરિયાનું પ્રમાણ જ્યારે વધી જ જાય ત્યારે કોઈ હાર્મફુલ ડિસીઝ ક્રિએટ થતું હોય તો વાયરસ એનાથી જુદા ભિન્ન પ્રકારના છે વાયરસ જ્યારે બોડીની અંદર ખાસ કરીને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હું વાયરસ બી અત્યારે કહેતો નથી પણ વાયરસ પણ શરીરમાં જાય ત્યારે કેટલાક નુકસાન આપણને પહોંચાડતું હોય છે કેટલાક વાયરસો ઓલરેડી છે પણ જ્યારે વાયરસ એ એના એવા કોઈ ચોક્કસ થી શરીરના ઓર્ગનોની જે કહેવાય કે ઓટોનોમસ એક્ટિવિટી જે છે એને જ્યારે હિન્ડર કરે અને એનું મલ્ટિફિકેશન થાય ત્યારે એ શરીરની જે જે નોર્મલ જે ઓટોનોમસ પ્રોસેસ છે એને નુકસાન કરે છે અને એ નુકસાન કરે ત્યારે એ ચોક્કસ ગુણધર્મો ધરાવતો વાયરસ હવે કોરોના વિશે જ્યારે વાત કરીએ ત્યારે એ ઘણા બધા જુદા જુદા રીતે કેરેક્ટરાઇઝ થઈ રહ્યો છે કારણ કે આપણે જોયું કે તેમ કેટલાકને ગંધ જતી રહે છે કેટલાકનો સ્વાદ જતો રહે છે કેટલાકને કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન ડાયરિયા થઈ જાય છે કેટલાકને ખૂબ જ વીકનેસ આવી જાય છે અને ત્યાર પછી છેલ્લું સ્ટેજ એને શ્વાસ લેવાની તકલીફ ઉત્પન્ન થાય છે ઓક્સિજન ઓક્સિજનની રેસ્પિરેટરી સિસ્ટમમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને ખાસ કરીને વિટામિન ડી થ્રીની ગેરહાજરીમાં જ્યારે ડબલ્યુબીસી કાઉન્ટ એટલે કે આપણા કણો જ્યારે શરીરના આ બહારથી આવેલા દુશ્મન જોડે લડવા જાય છે પણ વિટામિન ડી થ્રી જેના શરીરમાં ઓછું છે ત્યારે શું થાય છે કે એ ડબલ્યુબીસી કાઉન્ટ ગેરશિસ્ત રીતે બિહેવ કરે છે અને એના કારણે શ્વસન નળીના દ્વાર આગળ આ ડબલ્યુબીસી કાઉન્ટનો એક ગઠ્ઠો ફાઇબ્રોસિસ ક્રિએટ થાય છે અને જેને મેડિકલ લેંગ્વેજમાં સાયટોકાઈન સ્ટોર્મ કહે છે એટલે રોગ શરીરે તો એની જે કહેવાય ને કે કામ કરવાની પદ્ધતિ પ્રમાણે ડબલ્યુબીસી કાઉન્ટે એટલે કે બહારથી આવેલા દુશ્મન પર એટેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિટામિન ડી થ્રીની ગેરેજરીમાં એને ડિસિપ્લિન વેમાં જે કાઉન્ટર કરવાનું હતું એને બદલે ઇનડિસિપ્લિન વેમાં જ્યારે આ ડબ્લ્યુ બિહેવ કરે ત્યારે સાયટોકાઇન સ્ટોન સર્જાય છે અને એની અસર અત્યારે પડી રહી છે તો આપણે વાત કરતા હતા આંતરડાની કે આંતરડા એ લગભગ સિત્તેર ટકા એ તમારી ઇમ્યુનિટીમાં ભાગ ભજવી રહ્યા છે અને એટલા માટે આંતરડાની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે અને એ તાત્કાલિક વધતી નથી અને એટલા માટે જ આ આંતરડાની જે દિવાલ જે છે એ અંદરની બાજુથી પહેલું લીપો પોલી સેકેરાઈડની એક વૉલ હોય અને આ વોલ જે છે ને એ જ્યારે પ્રોબાયોટિક બેક્ટેરિયાનું પ્રમાણ સારું હોય ને ત્યારે એ ખૂબ સારી રીતે કામ કરે આ વોલ જ્યારે તૂટી જાય ને ત્યારે તમે જે પણ ખોરાક ખાઓ એ ખોરાક આંતરડાની દિવાલને સીધો ચોંટે અને સીધો ચોંટે અને સીધો એ એના છિદ્ર દ્વારા એ લીક થાય એને લીકી ગટ સિન્ડ્રોમ કહેવામાં આવે અને જ્યારે લિકીગટ જે લોકોને તકલીફ હોય ને તે લોકોની ઇમ્યુનિટી એ ખૂબ પૂઅર હોય છે એને ઘણા બધા બીજા રોગો થતા હોય છે પણ આપણે પાસે અત્યારે એનો એ વાત કરવાનો ટાઈમ નથી આપણે એક ફરીથી આગળ વધીએ આપણા જે રિસર્ચ જે છે એની જ અંદર તો પ્રોબાયોટિક બેક્ટેરિયા એટલે કે ગુડ બેક્ટેરિયા શરીરમાં એટલા માટે જરૂરી છે કે શ્વસનતંત્રમાં ઇન્ફેક્શન ઘટાડવાની તે ક્ષમતા ધરાવે છે કઈ રીતે કારણ કે તે ઇમ્યુનોગ્લોબિન એ આઈજી એને એક્ટિવ કરી શરીરને પ્રાથમિક તબક્કે જ વાયરસથી વાયરસના ઇન્ફેક્શનથી બચાવે છે એટલે પહેલાંમાં પહેલો તો પ્રોબાયોટિકનો ગુણ આ રહેલો છે અને એના કારણે પ્રોબાયોટિક શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે હું પ્રોબાયોટિક પ્રોબાયોટિક બોલું છું ને તો સુમુલનું અત્યારે જે પ્રોબાયોટિક દહીં છે ને એ ખરેખર એ જબરજસ્ત ઇફેક્ટ ધરાવે છે બીજી એક વાત આપણે જો કરીએ તો અહીંયા જે મારું બીજું રિસર્ચ જે છે એ પણ એવું કહે છે કે પ્રોબાયોટિકની જે બાયોફિડો બેક્ટેરિયમ બાયોફિડમ બેક્ટેરિયાની જે સ્ટ્રેઇન છે એટલે કે બાયોફીડો બાયોફિડો બેક્ટેરિયમ બેક્ટેરિયા જે છે એની જે કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા ગજબની છે કારણ કે એ લોકોએ જે એક એક્સપેરિમેન્ટ કર્યો છે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ઓર સી આઈડી એનો નંબર છે ટુ ઝીરો નાઇન સેવન ટુ નાઇન ફાઇવ ઝીરો આ રિસર્ચ પેપરનો નંબર છે અને એની અંદર એવું કહે છે કે આ જે બાયોફિડો બેક્ટેરિયમ બેક્ટેરિયા જે છે એ કોવિડ પેશન્ટના ગટમાં મેં તમને જે વાત કરી લિપો પોલીસ સેકેરાઇટ જે મેમ્બ્રેન છે એ મેમ્બ્રેન બનાવે છે અને જે આવનાર દિવસમાં કોરોનાની શરીરમાં જે પણ મલ્ટિપલ ઇફેક્ટ જે ક્રિએટ થઈ રહી છે અંદર ગયા પછી એ આર આર એને કહેવાય ને શરીરના કોષના એન એ સાથે સંલગ્ન થઈને એના આર્યન કહેવાય કે એનો એને ડિકોડ કરીને પોતાનો કોડ એક જનનો નવો જનરેટ કરીને એનું મલ્ટિફિકેશન જે કરે છે એ પ્રોસેસને તમારે બ્રેક કરવી હોય અથવા પ્રિવેન્ટ કરવી હોય તો લિપોપોલી સેકેરાઈડ મેમ્બ્રેન એ પહેલું જ વચ્ચે આવે અને પહેલાં પ્રાથમિક તબક્કે જ આ વાયરસને રોકવાનું કામ કરતું હોય છે એટલે આવનારા દિવસોમાં કોરોનાના માટે આ મલ્ટિપલ ઇફેક્ટને ઓછી કરવામાં પણ આ વસ્તુ કામ લાગવાની છે આંતરડાની ઇમ્યુનિટી અને વાયરલ રેપ્લિકેશનને એકદમ સીધો સંબંધ છે અને સુમુલ પ્રોબાયોટિક દહીં આ બાયફિડો બેક્ટેરિયમ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જેવા દસ મિલિયન બેક્ટેરિયાવાળા ગુણધર્મોથી બનેલું છે એટલે કે એક એમએલમાં ટેન મિલિયન ગુડ બેક્ટેરિયા બાયફિડો બેક્ટેરિયમ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવેલા છે અને એટલા માટે ચુમુલ પ્રોબાયોટિક દહીં એ ઉત્તમ દહીં છે દરરોજનું સો ગ્રામ પ્રોબાયોટિક દહીં પ્રતિદિન પ્રતિ વ્યક્તિ જો ખાવામાં આવે તો અહીંયા આ રિસર્ચ પેપરનું જે કન્ક્લુઝન છે એ એમ કહે છે કે આ જે લિકીગટ છે અને લિકીગટને અંદર કારણે જે ગટ ઇન્ફ્લેમેશન એટલે કે આંતરડાના અંદર જે ઝીણા ઝીણા વાળ જેવા એના જે શોષણ માટેના એક ગૃહ બનેલા છે એના પર એક સોજો આવી જાય છે એટલે કે એ એ એ વાળ જેવી પતલી નળીઓ એ સેજ જાડી થઈ જાય અને એના કારણે તમને નોસિયા થાય કાં ડાયરિયા થાય એટલે કહેવાય ને કે જે બ્યુટ્યારેટ શરીરને જોઈતું હોય એને કારણે એ મળે ને અને એના કારણે એની ગેરહજરીમાં આ જે પેલું શ્લેષ્મ જે છે એ તૂટી જાય અને એના કારણે ઇન્ફ્લેમેશન ક્રિએટ થાય તો આ ગટ લાઇનિંગને દૂર કરીને ઇન્ફ્લેમેશનને દૂર કરવાનું કામ એ કરે છે અને આની સિવિરિટી કોવિડની અંદર જબરજસ્ત જોવા મળી છે એટલે જેટલા પણ પેશન્ટોના જ્યારે પોસ્ટમોર્ટમ થયા ત્યારે એની અંદર આ વસ્તુ જોવા મળી કે કોવિડની અંદર એના ગટ માઇક્રોબાયોટા એ લગભગ બીજા બાર ઓર્ગનને અસર કરતા હતા એટલે કહેવાય ને કે ઘણા જે લોકો કોરોનામાં અવસાન પામ્યા છે ને એને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યુઅર પણ થયા છે અને એનું કારણ પણ આ જ છે કે વારાફરતી પરથી એક એક ઓર્ગન ફેલ કરતું જાય અને એનું કારણ છે કે એ કોન્સ્ટન્ટ ઇન્ફ્લેમેશનની એક સિરીઝ એ આખા શરીરમાં સ્થપાય એનું પહેલું કારણ છે નાના આંતરડા અને મોટા આંતરડા એટલે એનો સીધો સંબંધ છે એવું આ લોકોનું રિસર્ચમાં કહેવું છે એક બીજું કન્ક્લુઝન એ લોકોએ જે કર્યું છે અને એ છે કે આનો ડાયરેક્ટ કોઈ અસર સીધો રેસ્પિરેટરી સિસ્ટમ જોડે છે કે કેમ તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આની જે ફિઝિયોલોજી છે એનો એ લોકોએ અભ્યાસ કર્યા પછી એમ કહ્યું કે પ્રોબાયોટિક્સની ગેરહાજરીમાં અપર રેસ્પિરેટરી સિસ્ટમ ખાસ કરીને એ ઇન્ફેક્ટેડ થાય છે જો પ્રોબાયોટિક્સનું પ્રમાણ એ સારા બેક્ટેરીનું પ્રમાણ જો કહેવાય કે તમારી જઠરમાં અને મોટા આંતરડાને નાના આંતરડામાં હોય તો આ સ્ટોર્મ ન આવી શકે અથવા જે અપર ખાસ કરીને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એ ન આવે તો મિત્રો મારે આ તબક્કે આપ બધાને એ કહેવું છે કે પ્રોબાયોટિકના મેં ઘણા બધા રિસર્ચ આગળ તમને કહ્યા છે એના ઘણા બધા ફાયદા પણ છે પોસ્ટ કોવિડ ઇફેક્ટની અંદર વાત કરીએ તો લગભગ નાઇન પરસન્ટ જેટલું કોલેસ્ટ્રોલ રિડ્યુસ કરવામાં આ જબરજસ્ત કામ કરે છે તમે જે પણ ફૂડ લઈ રહ્યા છો એનો ગ્લિસેમિક ઇન્ડેક્સને રિડ્યુસ કરે છે તમારા નાના આંતરડાની મોટા આંતરડાની અંદર એ કોલોની ક્રિએટ કરીને એન્ઝાઇમ ક્રિએટ કરીને વિટામિન બી ક્રિએટ કરવામાં હેલ્પ કરે છે અને પરમનન્ટલી એક ઇમ્યુન સિસ્ટમ ક્રિએટ કરવા માટે તમારે એટલીસ્ટ પ્રોબાયોટિક્સનું સેવન કરો તો વિટામિન ડી મિનરલ્સ આ બધું એપ્સોપ્સન એ સારી રીતે થાય મિત્રો આપણે અત્યારે જે પણ ઇમ્યુનિટી વધારવા માટે ઇમ્યુનિટી બુસ્ટર્સ લઈએ છીએ ને તો એ કેટલા ટકા એનું એબ્સોપ્શન થતું હશે પહેલામાં પહેલું તો કેલ્શિયમ બ્લડમાં ત્યારે પછી જ્યારે વિટામિન ડીનું પ્રમાણ સારું હોય વિટામિન ડી ક્યારે એપ્સોપ થાય જ્યારે શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ હોય આ બધાનું જે એબ્સોર્પ્સન લેવલ આપણે સારું રાખવું હોય તો શરીરમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા કમ્પલસરી જોઈએ તો જ આ તમારું જઠર મોટું આંતરડું અને નાનું આંતરડું એની અંદર એનું એબ્સોર્પ્શન શોષણ સારી રીતે થાય જે પણ ન્યુટ્રિશન તમે લઈ રહ્યા છો તેનું એ સિવાય જેટલા પણ નેચરલ તમે એન્ટિબાયોટિક્સ હળદર છે કેવા જે પણ કંઈક તમે લઈ રહ્યા છો વસાણા જે પણ કંઈક લઈ રહ્યા છો આ બધી જ વસ્તુનું એબ્સોપ્શન ક્યારે સારું થાય જો શરીરમાં પ્રોબાયોટિક દહીં અથવા પ્રોબાયોટિક બેક્ટેરિયા તમે એનું નિયમિત સેવન કર્યું હોય મેં આગલા મારા વિડિયોમાં કર્ક્યુમિન વાળું દૂધ કેવી રીતે બનાવવાનું એટલે કે હળદરવાળું દૂધ કેવી રીતે બનાવવાનું એનો મેં વિડીયો આગળ આપ્યો હતો અને લગભગ આખા વિશ્વમાં લગભગ બાર લાખ લોકોએ જોયો અમેરિકાના લોકોએ પણ હવે ગોલ્ડન મિલ્ક પીતા થયા અને ગોલ્ડન મિલ્કની ઓરિજિનલ રેસીપી એ મેં ક્રિએટ કરી હતી કે મરીની હાજરીમાં જ્યારે આપ હળદરને ઘી કોઈ ચરબીમાં એટલે કે ઘી કે કોપરેલની અંદર તમે ગરમ કરો ત્યારે એ કરક્યુમેન્ટ એમાં આવતું હોય છે ને પછી એને દૂધ સાથે મિલાવીને પીવાનું હોય છે આ વાત મેં કરી હતી પરંતુ આ બધી જ વસ્તુ એબ્સોપ્શન ક્યારે થાય કે આખા શરીરમાં તમારું અન્નળથી લઈ જઠરથી લઈ મોટું આંતરડું અને નાના આંતરડામાં ગુડ બેક્ટેરિયાની કોલોની વસ્તી હોય તો અને આ બહુ ગુડ બેક્ટેરિયાને આપણે ગુમાવી દીધા છે બીજી વસ્તુ જે લોકોએ કોલો કોરોનાની ટ્રીટમેન્ટ લીધી છે ને એણે તો હાઈ એન્ટા એન્ફ્લામેટરી અને એન્ટિબાયોટિક્સ આ બંને લીધા છે બરાબર કેટલાક લોકોએ તો ખતરનાક ખતરનાક ઇન્જેક્શનો લીધા છે આ બધાની સાઈડ ઇફેક્ટ એવી છે કે એમના લિવરના બાયલ સિક્રેશન ગટ બેક્ટેરિયા કિલ થઈ ગયા છે શરીરમાં કોઈ એન્ઝાઇમ રહ્યા નથી બોડી આખું સ્ટરાયલ થઈ ગયું છે શરીરની બાયોકેમિસ્ટ્રી કોઈ કોઈ જગ્યાએ ઘણી બધી જગ્યાએ ડિસ્ટર્બ થઈ ગઈ છે ફ્રી રેડિકલ્સ ક્રિએટ થઈ ગયા છે ફ્રી રેડિકલ્સ ક્રિએટ થવાને કારણે સારા સેલોનો નાશ થઈ રહ્યો છે અને એ લોકોને બીજી અન્ય તકલીફો હવે શરીરમાં ઉત્પન્ન થઈ છે આ બધી તકલીફો દૂર કરવી હોય તો મિત્રો તાત્કાલિક યુદ્ધના ધોરણે સુમૂલ પ્રોફિટ પ્રોબાયોટિક દહીં કાલથી જ સુરતમાં તો બહુ આસાનીથી મળે છે અને બધા જ આઉટલેટ પર અવેલેબલ છે તો આપ આનું સેવન શરૂ કરી દો અને કોરોનાથી બચવા અને કોરોના થઈ ગયા પછી જે પણ તકલીફો આપણને છે કેટલાક લોકોને ગંધ જતી રહી છે સ્વાદ જતો રહ્યો છે તો માની લો કે એ બે મહિને કે ત્રણ મહિના આવવાનો હશે તો બે મહિને પાછો સ્વાદ પાછો આવી જશે કેટલાક લોકોનું પેટ ડિસ્ટર્બ થઈ ગયું છે કે થોડુંક ખાઈને પેટ ભરાઈ જાય અને કેટલાક લોકોને વિટામિન બી ગમેતું લે પણ એ ઇમિજેટ ડિકલાઇન થઈ જાય જેના કારણે જાંગો અને પગ ભરાઈ જાય છે આ બધા જ પરિણામોથી બધા જ તકલીફોમાંથી મુક્ત થવા માટે સુમૂલ પ્રોફિટ પ્રોબાયોટિક દહીંનું સેવન રોજ કરો એક વ્યક્તિએ સો ગ્રામ દહીં દરરોજ